हेलो फ्रेंड्स, वेलकम टू कुकिंग हाउस यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेर करीश पंजाब नी फेमस अमृतसरी लस्सी बनावानी रेसिपी। आ लस्सी तमे मात्र बेज मिनिट में घरे बनावी शको छो अने सेम एवो ज टेस्ट आवशे। अने उनाड़ा में ज्यारे भूख ना लागे अने कहीं ठंडू ठंडू इंस्टंट बनावीने पीवानुं मन थाय त्यारे आ रीतेनी लस्सी घरे जरूरथी बनावजो। खूब ज स्वादिष्ट लागे छे अने घरमां ज अवेलेबल सामग्रीओमांथी बनी जाय छे। तो चलो हवे आपणे रेसिपी शुरू करिए। जो तमे कुकिंग हाउस यूट्यूब चैनल पर नवा होय तो पहला तेने सब्सक्राइब करी दो अने बाजूमां आपेलो बेल बटन प्रेस करी दो। चैनल ने सब्सक्राइब करवू ए बिलकुल फ्री में छे। तो चलो हवे लस्सी बनावा माटेनी सामग्रीओ जोई लईए। तेना माटे मैं अहीं एक मोटू बाउल भरी अने दही लीधेलू छे। त्यारबाद आपणे 3 चमची जेटली ખાંડ લઈશું, 2 ચમચી જેટલી ફ્રેશ મલાઈ, 1 બાઉલ જેટલા બરફના ટુકડા અને લાસ્ટમાં લઈશું કાજુ, બદામ અને પિસ્તાની કતરણ। તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ લઈ શકો છો। તો હવે લસ્સી બનાવવાની શરૂઆત કરીએ। તેના માટે જે પણ વાસણમાં લસ્સી બનાવી હોય તેમાં પહેલાં આપણે લીધેલું બધું જ દહીં લઈ લઈશું। ત્યારબાદ હવે આપણે દહીંમાં ખાંડ એડ કરી દઈશું। સ્પેશિયલી આજે પંજાબી ફેમસ લસ્સી હોય છે તે થોડી વધારે મીઠી હોય છે તો મેં વધારે ખાંડ લીધેલી છે। તમે તમારા ટેસ્ટને અકોર્ડિંગ તેને એડજસ્ટ કરી શકો છો। ત્યારબાદ આપણે હેન્ડ બ્લેન્ડરની મદદથી તેને ખૂબ જ સરસ રીતે ફેટી લઈશું। તમે બ્લેન્ડર છે, મિક્સર છે કે ઝયણી છે કોઈનો પણ ઉપયોગ કરી અને આ લસ્સી બનાવી શકો છો। મેં અહીંયા હેન્ડ બ્લેન્ડરનો યુઝ કર્યો છે। તેને ખૂબ જ સરસ રીતે પહેલાં આપણે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરીશું। ત્યારબાદ હવે તેમાં આપણે બરફના ટુકડા એડ કરી દઈશું જેથી કરીને લસ્સી ઠંડી પણ થઈ જશે અને લસ્સીમાં એકદમ સરસ જે ઉપર ફીણ હોય છે તે પણ સરસ મજાના થઈ જશે। તો એક મિનિટ પછી તમે જોઈ શકશો કે તમારી લસ્સી ઉપર એકદમ સરસ એવા આ રીતેના ફીણ તૈયાર થઈ જશે। હવે આપણે લસ્સીને ટેસ્ટ કરી લઈએ। ખૂબ જ ટેસ્ટી અને એકદમ જે આપણે બહારથી લાવીએ તેવી જ સેમ પંજાબી લસ્સી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને સર્વિંગ ગ્લાસમાં લઈ અને સર્વ કરીએ। મેં અહીંયા સ્ટીલના જ ગ્લાસ લીધેલા છે। આ રીતેની પંજાબી લસ્સી સ્પેશિયલી આ રીતેના જ ગ્લાસમાં સર્વ થતી હોય છે। પહેલાં આપણે બરફના ટુકડા એડ કરી દઈએ અને ત્યારબાદ તૈયાર કરેલી આપણે લસ્સી એડ કરી દઈએ ગ્લાસમાં। ત્યારબાદ ઉપરથી તેમાં 1-1 ચમચી જેટલી ફ્રેશ જે ઘરની જ મલાઈ હોય તે આપણે એડ કરીશું અને ત્યારબાદ ઉપરથી કાજુ, બદામ અને પિસ્તાની કતરણ એડ કરી દઈએ। તો જોતા જ મોઢામાં પાણી આવી ગયા અને એટલી સ્વાદિષ્ટ અને ખૂબ જ ઇન્સ્ટન્ટ લસ્સી બનીને તૈયાર થઈ ગઈ છે। આ ઉનાળામાં તમે એક વખત તો જરૂરથી ટ્રાય કરજો, ઘરના દરેક સભ્યોને ખૂબ જ પસંદ આવશે। અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ રેસીપીને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી અને બધા જ ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે સબસ્ક્રાઈબ